નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો આપણો વિષય છે ગણિત, આપણું પ્રકરણ છે 11મું ઘડિયા અને ભાગાકાર. તો અગાઉના વિડિયોની અંદર તમે બધા છે એ ઘડિયા છે એ શીખી ગયા છો. તો ઘડિયા આધારિત આપણે છે ગુણાકાર પણ તમે બધાએ શીખેલા છે. આજે આપણે ઘડિયા આધારિત છે ભાગાકાર શીખવાના રહેશે. અગાઉની પીડીએફમાં અને અગાઉના વિડિયોની અંદર તમે છે એ 5મો ઘડિયો, 10મો ઘડિયો અને એના આધારિત છે એ 15મો ઘડિયો છે કઈ રીતના લખાય એ બધું તમે અગાઉ છે શીખી ગયા છો. આજે આપણે છે એ પ્રકરણ 11ની અંદર વ્યવહારિક એટલે કે ભાગાકાર છે એના વ્યવહારિક દાખલા છે શીખવાના રહેશે. તો અહીંયા છે એ પેજ નંબર તમારા 140 ઉપર આ રીતની રકમ છે એ લખેલી છે. તો આની અંદર શું કરવાનું છે તો કે એક મોટી કાચની પેટીમાં બિલાડીઓના કુલ 28 પગ દેખાયા તો પેટીમાં કુલ કેટલી બિલાડીઓ હશે. એટલે તમારે પહેલા શું કરવાનું છે તો તમને છે અહીંયા 28 આપ્યા છે એ આપણે નીચે લખી દઈશું. તો કે 28 ભાગ્યા 28 નો ભાગાકાર આપણે કેની સાથે કરવાનો તો તમે કહેશો કે અહીંયા તો રકમ આપેલી નથી પણ આપણે શું કરવાનું તો આપણને બિલાડીઓના પગ કીધા છે. તો એક બિલાડીના કેટલા પગ થાય તો કે 4. એટલે આપણે અહીંયા છે એ 4 લખી દેવાનું છે. હવે 4નો ઘડિયો તમારે કેટલી રકમ લેવાની પણ એ સંખ્યા નાની છે એટલે 4નો ભાગ છે એ સાથે ચાલે નહીં. તો તમારે શું કરવાનું 28 એટલે કે 4નો ભાગ તમારે 28 સાથે હકારવાનો એટલે કે 4નો ગુણાકાર તમારે એટલે કે 4નો ઘડિયો છે એ 28 આવે ત્યાં સુધી બોલવાનો છે. તો કે 4 એક 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 અને 4 7 28 4 7 28 તો 7 ક્યાં મૂકવાના ઉપર 4 7 28 આ બે જે સંખ્યા છે એના વચ્ચે તમારે ભાગ દાખલ કરવાનો. તો કે 8 માંથી 8 જાય તો 0 અને 2 માંથી 2 જાય તો 0 એટલે જવાબ તમને જે ભાગાકાર છે એની અંદર ઉપર જે સંખ્યા આપેલી છે એ તમારો જવાબ એટલે કેટલો જવાબ આવ્યો તો કે 7. એટલે તેથી કરીને આપણે લખવાનું છે અહીંયા તેથી પેટીમાં કુલ 7 બિલાડી
एक वर्गखंड में रहेला बालकोना कुल भार 84 छे तो वर्गखंड में बालकोनी कुल संख्या केटली हसे હવે આપણે ભાગાકાર કરીએ તો આપણને કેટલા હાથ છે તો કે 84 આપ્યા છે તો કે 84 ભાગ્યા આપણને હાથ પૂછેલા છે તો એક બાળકના હાથ કેટલા થાય તો કે 2 એટલે આપણે અહીંયા છે ઈ 2 કરી દેવાના હવે બેનો ઘડી આપણે ક્યાં સુધી બોલવાનું છે તો કે 8 સુધી બોલવાનું છે તો કે 2 1 આ 2 2 2 4 2 3 6 અને 2 4 8 ઓકે 2 4 8 8 માંથી 8 છે તો 0 ઉપરથી ઉતાર્યા 4 ઓકે 2 4 8 અને 4 માંથી 4 જાય તો 0 હવે તેથી કરી લખવાનું તેથી વર્ગખંડમાં બાળકોની कुल संख्या चुम्मालीस छे तो बालकों ने कुल संख्या कितनी थी तो के चुम्मालीस हवे एना पछी नो चौथो दाखलो चौथा दाखला ની રકમ છે 1 મેદાનમાં 2 રહેલી ઓટો રિક્ષા ના કુલ પૈડા તો આપણને અહીંયા ઓટો રિક્ષાના પૈડા કેટલા આપ્યા છે તો કે 312 હવે બધાએ ઓટો રિક્ષા જોઈ હશે તો એક ઓટો રિક્ષાના પૈડા કેટલા હોય તો કે 3 એટલે આપણે 3 સાથે 6 નો ભાગાકાર કરવાનો છે તો કે 3 1 3 3 માંથી 3 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 1 જો હવે તમે ઉપરથી 1 ઉતાર્યા પણ 3 નો છે એ આપણે 3 ના ગુણ્યામાં 1 આવતું નથી એટલે કે ભાગ હાલતો નથી એટલે આપણે બાજુની બીજી સંખ્યા પણ નીચે ઉતારવાની પણ જ્યારે આપણે ઉપરથી બંને સંખ્યા નીચે ઉતારીએ તો ઉપર એક 0 મૂકી દેવાનો શું કરી દેવાનો 0 મૂકી દેવાનો અને એને પાછા છે એ નીચે ઉતારી દેવાનો ફરી એકવાર સમજાવું તમે ઉપરથી 1 ઉતાર્યો તો ભાગ ચાલતો નથી તો તમે ઉપરથી 2 સંખ્યા નીચે ઉતારો એટલે ઉપર તમારે એક 0 છે એ મૂકવાનો હવે 3 નો ભાગ્યો ક્યાં સુધી બોલવાનો તો કે 12 સુધી તો કે 3 4 12 અને 12 માંથી 12 જાય તો 0 તેથી ઓટો રિક્ષાની કુલ સંખ્યા આપણને જે જવાબ આવ્યો એ લખવાનો છે 104 હશે તો આ રીતના તમારી સારી પોથીમાં જે આખો પેજ આપેલું છે એની અંદર તમને 5 દાખલા આપેલા છે મેં તમને અહીંયા 4 દાખલા સમજાવી દીધા છે હવે 5